ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? મજામાં જ લાગો છો હેને? તો મિત્રો, તમે બીજા ધોરણમાં સરવાળા અને બાદબાકીના દાખલા શીખી ગયા છો. શીખી ગયા છો બે અંકની સંખ્યાના સરવાળાના દાખલા અને બાદબાકીના દાખલા તમે બીજા ધોરણમાં શીખી ગયા છો, બરાબર ને? તો ચાલો ફરીથી આજે આપણે એકવાર પુનરાવર્તન કરી લઈએ. તો જુઓ, નીચેના સરવાળાના દાખલા ગણો વડી વગરના. કેવા દાખલા ગણવાના છે આપણે? વડી વગરના. બે અંકની સંખ્યાના સરવાળાના દાખલા ગણવાના છે વડી વગરના. તો ઉદાહરણ એક, 24 + 52. આપણી સંખ્યા આપેલી છે 24 + 52, બરાબર? ચાલો તો આપણે દાખલો ગણવાની શરૂઆત કયા સ્થાનથી કરશું? એકમના સ્થાનેથી કરીશું, બરાબર ને? તો જુઓ, બે અંકની સંખ્યા છે ને આપણી, એકમ દશક, બરાબર ને? 24 + 52 બે અંકની સંખ્યા છે. આપણે દાખલો ગણવાની શરૂઆત કરીશું કયા સ્થાનેથી? એકમના સ્થાનેથી. ચારમાં કેટલા ઉમેરવાના છે? બે. આ ચાર છે અને એમાં કેટલા ઉમેરવાના છે? બે ઉમેરવાના છે, બરાબર? તો આ ચાર ને આ બે કેટલા થાય? ચાર ને બે છ, બરાબર? ચાર ને બે છ. હવે દશકના સ્થાનનો સરવાળો કરો. કેટલા છે? બે. કેટલા છે? બે. એમાં કેટલા ઉમેરવાના છે? પાંચ ઉમેરવાના છે. બે છે અને એમાં બીજા પાંચ ઉમેરો, કેટલા થાય? સાત થાય, બરાબર? આપણો જવાબ આવ્યો 76. આપણે આ રીતે દાખલો બોક્સમાં ગણો, આપણે સાદી રીતે ગણીએ તો 24 + 52. દાખલા ગણવાની શરૂઆત કયા સ્થાનથી કરવાની? એકમના સ્થાનથી. ચારમાં બે ઉમેરશું તો છ, બેમાં પાંચ ઉમેરશું તો સાત. કેટલો આવ્યો આપણો જવાબ? 76. આપણો જવાબ આવ્યો 76. આ રીતે આપણે દાખલા ગણવાના છે. બીજું ઉદાહરણ જુઓ, 58 + 10. આપણી સંખ્યા છે 58 + 10, બરાબર? શરૂઆત કયા સ્થાનથી કરીશું? એકમના સ્થાનેથી. આઠમાં ઝીરો ઉમેરીએ તો કેટલા મળે? કોઈ પણ સંખ્યામાં ઝીરો ઉમેરીએ તો જવાબ શું આવે? એની એ જ સંખ્યા. તો આઠ ને ઝીરો આઠ, પાંચમાં એક ઉમેરીએ તો છ. કેટલો આવ્યો જવાબ આપણો? 68. જવાબ આવ્યો 68. ત્રણ નંબર નું ઉદાહરણ જુઓ. આપણે અહીંયા સંખ્યા આપેલી છે 67 + 12. 67 + 12 એકમના સ્થાને દાખલો ગણવાની શરૂઆત કરીશું. ચાલો, સાતમાં બે ઉમેરો, કેટલા થશે? સાતમાં બે ઉમેરશું તો 9. છમાં એક ઉમેરશું તો 7. કેટલો આવ્યો આપણો જવાબ? 79. આપણો જવાબ આવ્યો 79. હવે જુઓ, ચાર નંબરની સંખ્યા 70 + 16. 70 + 16 ઝીરોમાં છ ઉમેરશું તો? કોઈ પણ સંખ્યામાં ઝીરો ઉમેરે તો શું આવે જવાબ? એની એ જ સંખ્યા. ઝીરો ને છ, છ. સાત ને એક આઠ, સાત ને એક આઠ. કેટલો આવ્યો આપણો જવાબ? 86. કેટલો આવ્યો આપણો જવાબ? 86. સમજ પડી ગઈ? તો જુઓ, હવે આપણે સરવાળાના વડીવાળા દાખલા જોઈશું. બે અંકની સંખ્યાના સરવાળાના વડીવાળા દાખલા જોઈશું. ઉદાહરણ એક, 65 + 16. આપણને સંખ્યા આપેલી છે 65 + 16. બે અંકની સંખ્યા છે, એકમ દશક. 65 + 16.
આપણે દાખલો ભરવાની શરૂઆત કયા સ્થાનથી કરીએ છીએ? એકમના સ્થાનેથી કરીએ છીએ. આપણી રકમ કઈ છે? 65 + 16, બરાબર. આપણે દાખલો ગણવાની શરૂઆત એકમના સ્થાનેથી કરીએ છીએ. તો જુઓ, 5માં કેટલા ઉમેરવાના છે? 6. 5માં 6 ઉમેરો, કેટલા થશે? હવે ગણતરી કરતા આવડે છે ને? કરો, ચાલો. 5માં 6 ઉમેરશો તો કેટલા થશે? એકદમ સાચો છે જવાબ તમારો, 11. 5માં 6 ઉમેરશો તો 11. તો મારે અહીંયા 11 લખવાના, 11 લખવાના, 11 નો 1 આ વડ્ડી પરી 1 કોના માથે જશે? દશકના માથા ઉપર. 5 ને 6, 11. 11 નો 1 વડ્ડી પરી 1 કોના સ્થાનમાં? દશકના સ્થાનમાં જશે. એટલે કે એકમના સ્થાનનો સરવાળો 9 કરતા વધે તો દશકના સ્થાનમાં વડ્ડી ઉમેરાય છે. આ એકમના સ્થાનનો સરવાળો આપણો 9 કરતા વધી ગયો ને, 11 આવ્યા ને, તો એ વડ્ડી કોના માથા પર ગઈ? 11 નો 1 વડ્ડી પરી 1 દશકના સ્થાનમાં આવી, બરાબર. તો આપણે આ દશકના સ્થાનમાં વડ્ડી ઉમેરશું. 1 ને 6 7, 7 ને 1 8, બરાબર. તો આપણો જવાબ કેટલો આવ્યો? 81. હવે આપણે સારી રીતે જોઈએ. 65 + 16, બરાબર. 65 + 16, 5માં 6 ઉમેરશું તો કેટલા આવશે? 5માં 6 ઉમેરશું તો 11 નો 1 વડ્ડી પરી 1, બરાબર ને. 1 ને 6 7, 7 ને 1 8, કેટલો આવ્યો આપણો જવાબ? 81. જવાબ આવ્યો 81. ઉદાહરણ બીજું, 75 + 19. આપણી સંખ્યા છે 75 + 19. 75 + 19. દાખલો ગણવાની શરૂઆત આપણે કયા સ્થાનેથી કરીશું? એકમના સ્થાનેથી. 5માં 9 ઉમેરશું તો 14. 14 નો 4 વડ્ડી પરી 1. 1 ને 7 8. 8 ને 9, કેટલો આવ્યો આપણો જવાબ? 94. તો જવાબ આવ્યો 94. ઉદાહરણ ત્રીજું જુઓ, 54 + 36. 54 + 36. આપણો ગણીએ, 4માં 6 ઉમેરશું તો 10 + 10 = 16 વડ્ડી પરી 1. 1 ને 5 6. 6 ને 3 કેટલા થાય? 9. કેટલો આવ્યો આપણો જવાબ? 90. બરાબર ને, આપણો જવાબ આવ્યો 90. હવે જુઓ 4 નંબરનું ઉદાહરણ, 68 + 29. 68 + 29. 8માં 9 ઉમેરશો તો કેટલા થશે? 17. 17 નો 7 વડ્ડી પરી 1. 1 ને 6 7. 7 ને 2 9, કેટલો આવ્યો આપણો જવાબ? 97. તો મિત્રો, તમને વડ્ડી વાળા દાખલામાં સમજ પડી ગઈ? પડી ગઈ. ચાલો આગળ જોઈએ. તો હવે આપણે બાદબાકીના દાખલા ગણશું. કેવા? 10 કા વગરના, 2 અંકની સંખ્યાના બાદબાકીના દાખલા જોઈશું. ઉદાહરણ 1 55 - 13. 55 - 13, 2 અંકની સંખ્યા છે ને, એકમ દશક, બરાબર ને. આપણે દાખલો ગણવાની શરૂઆત કયા સ્થાનેથી કરશું? એકમના સ્થાનેથી. 5માંથી કેટલા બાદ કરવાના છે? 3. આ 5 છે, એમાંથી 3 બાદ કરો. કેટલા રહ્યા? આ 5 છે, એમાંથી 3 બાદ કર્યા, કેટલા રહ્યા? 2. હવે 9માંથી કેટલા બાદ કરવાના છે? 1. તો 9માંથી 1 બાદ કરશું તો કેટલા રહેશે? આ 9 છે, આ 9 છે, એમાંથી 1 કાઢી નાખો, કેટલા રહ્યા? આ 9 છે,
એમાંથી એક કાઢી નાખો, કેટલા રહ્યા? આઠ. તમારો જવાબ એકદમ સાચો છે. આમાંથી એક બાદ કરશું તો આઠ. કેટલો આવ્યો જવાબ? બ્યાસી. સીધી રીતે જોઈએ, બોક્સમાં નગરીને આ રીતે સીધી રીતે કરીએ તો 95 - 1. પાંચમાંથી 3 બાદ કરશું તો 2. 9 માંથી 1 બાદ કરશું તો 8. આપણો જવાબ આવ્યો 82. બરાબર. ઉદાહરણ બીજું, 64 - 32. 64 - 32. 4 માંથી 2 બાદ કરશું તો 2. 6 માંથી 3 બાદ કરશું તો 3. સરસ બાદબાકી કરતા આવે છે. આપણો જવાબ આવ્યો 32. બરાબર. બીજા દાખલાની સંખ્યા જુઓ, 59 - 13. 59 - 13. 9 માંથી 3 બાદ કરશું તો 6. 5 માંથી 1 બાદ કરશું તો 4. કેટલો આવ્યો આપણો જવાબ? 46. 4 નંબરની સંખ્યા જુઓ, 48 - 23. 48 - 23. 8 માંથી 3 બાદ કરશું તો 5. 4 માંથી 2 બાદ કરશું તો 2. આપણો જવાબ આવ્યો 25. જુઓ, નીચેના બાદબાકીના દાખલા ગણો. દસકા વાળી બાદબાકી. હવે આપણે બાદબાકીના દાખલા ગણવાના છે. દસકા વાળી બાદબાકી, 2 અંકની સંખ્યાની બાદબાકી કરવાના છે. ઉદાહરણ 1, 74 - 35. 74 - 35. 2 અંકની સંખ્યા છે ને, 1 - 10. બરાબર. દાખલો ગણવાની શરત કયા સ્થાનેથી કરીશું? એકમના સ્થાનેથી. 4 માંથી 5 બાદ કરો, થશે ન થાય. 4 નાના છે અને 5 મોટા છે. નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થાય નહીં. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય, પરંતુ નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થાય નહીં. ત્યારે શું કરવાનું? બાજુના સ્થાનેથી દસકો લેવાનો. કોના સ્થાનેથી લેશું એકમનો દસકો? દસકના સ્થાનેથી. બરાબર. 4 માંથી 5 બાદ નથી થતા, તો આપણે બાજુના સ્થાન એટલે કે દસકના સ્થાનેથી દસકો લેશું. તો અહીંયા દસકના સ્થાનમાં કયો અંક છે? 7. તો 7ની ઉપર આવશે 6, કેમ કે 1 દસકો એકમ હોય. એટલે દસકાના 10 ને આ 4, એટલે 10 ને 4 14. 4ના માથા પર આવશે 14. દસકના 10 ને એકમના સ્થાનમાં 4 છે, એટલે 10 ને 4 14. હવે 14 માંથી 5 બાદ કરવાનું. ચલો કરો, 14 માંથી 5 બાદ કરો. 14 માંથી 5 બાદ કરશું તો 9. હવે 6 માંથી 3 બાદ કરો. 6 માંથી 3 બાદ કરશું તો 3. આવી ગયો આપણો જવાબ. હવે આપણે સીધી રીતે કરીએ, 74 - 35. બરાબર. 4 માંથી 5 બાદ થાય ન થાય, એટલે આપણે બાજુના સ્થાનમાંથી 10 કો લેશું. બરાબર. 10 અને આ 4, એટલે 4ના માથા પર આવશે 14. 7ના ઉપર ઉત્તર 10 કો બાજુમાં ગયો, એટલે 6. 14 માંથી 5 બાદ કરશું તો 9. 6 માંથી 3 બાદ કરશું તો 3. આપણો જવાબ કેટલો આવ્યો? 39. આપણો જવાબ છે. ઉદાહરણ બીજું, 96 - 27. 96 - 27. 6 માંથી 7 બાદ થશે, ન થશે. બાજુના સ્થાનમાં 10 કો લેવો પડશે ને. 9ની ઉપર 8, 6ની ઉપર કેટલા આવશે? 16. હવે 16 માંથી 7 બાદ કરો, કેટલા આવે? 9. 8 માંથી 2 બાદ કરશું તો 6. જવાબ કેટલો આવ્યો? 69. જવાબ આવ્યો 69. ત્રીજું ઉદાહરણ જુઓ, 87 - 29. 87 - 29. 7 માંથી 9 બાદ થશે,
નહીં થાય, બાજુના સ્થાનેથી ડસકો રહેશે. આથી સાત દસકાના દસ સાત સત્તર. હવે સત્તર માંથી નવ બાદ કરો, કેટલા આવશે? આઠ. સાત માંથી બે બાદ કરશો તો પાંચ. કેટલો આવ્યો આપણો જવાબ? અઠાવન. ચાર નંબરનું ઉદાહરણ જુઓ, પંચાણું માઇનસ સડસઠ. પંચાણું માઇનસ સડસઠ. પાંચમાંથી સાત બાદ થશે, ન થાય, બાજુના સ્થાનેથી ડસકો લેશું. નવની ઉપર કેટલા આવશે? આઠ. સાતની ઉપર દસકાના દસ, પાંચ પંદર, બરાબર ને? પંદરમાંથી સાત બાદ કરશું તો કેટલા આવશે? આઠ. આઠમાંથી છ બાદ કરો, કેટલા આવશે? આઠમાંથી છ બાદ કરશું તો બે. કેટલો આવ્યો આપણો જવાબ? અઠાવીસ. તો મિત્રો, આજે આપણે બે અંકની સંખ્યાના સરવાળા અને બાદબાકીના દાખલાની સમજ મેળવી. તો તમારે પણ આવા દાખલાની પ્રેક્ટિસ કરવાની છે. તો મિત્રો, કાલે આપણે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.